नमस्कार मित्रों, स्वागत करूँ छूँ तमारु अमारी यूट्यूब चैनल जनरल नॉलेज फैक्ट्री में। के मित्रों, 38,000 जेटली जग्याओनी अटकेली भर्तीनी आपणे आजे वात करवानी छे के केवी केवी भर्तीओ थवानी छे अने कई रीते अटकी पड़ेली छे। चार चार वर्षथी विद्यार्थीओ ज्यारे तैयारी करी रह्या होय अने भर्ती अटकी पड़ेली होय त्यारे केटली बधी दुखद घटनाओ कहेवाय, बराबर। तो आगळ तमाम विगतो आपणे जोईए ते पहेला जो तमे अमारी चेनल में नवा हो तो अमारी यूट्यूब चैनल जनरल नॉलेज फैक्ट्री ने सब्सक्राइब करो, लाइक करो, कमेंट करो और तमारा मित्रों सुधी शेर करो आ वीडियो ने। तो मित्रों, हजारों सरकारी नौकरीओ आ रीते अधरतल थई छे। भर्ती प्रक्रिया में तबक्काओ अने भरवापात्र जग्याओ तेनी माहिती एक न्यूज़पेपर माथी लेवामां आवी छे। मित्रों, जे सत्य हकीकत छे के मात्र निमणूक बाकी होय तेवी केटली जग्याओ, तो के 3,247 जग्याओ एवी छे के परीक्षा पती गई होय, डॉक्यूमेंट वेरिफाई थई गया होय, मात्र ऑर्डर आपवाना ज बाकी होय तेवा 3,247 जग्याओ भरवानी बाकी छे, अटकी पड़ेली छे। परिणाम आपवानुं बाकी होय तेवी केटली जग्याओ, तो के 3,595 जग्याओ, बराबर। एटले के 6,500 जग्याओ मात्र एक छेल्ला स्टेपनी अंदर बाकी छे, बराबर। आ सरकारनी एक बहु खराब नीति कही शकाय, कारण के भर्ती तो करी शके। हमणां ज PGVCL द्वारा 1,100 उपर जग्याओ जे हेल्पर इलेक्ट्रिकल आसिस्टंटनी भर्ती करवामां आवी छे, बराबर। आ कोरोना पछी एटले के जून महिनाना शरूआतमां पहेली बीजी तारीखनी अंदर भर्ती करवामां आवी छे, तो आवी रीते भर्ती पण करी शके, बराबर। फोन कॉल द्वारा बोलावी शके, शरती निमणूक आपी शके, त्यारबाद जे कंई डॉक्यूमेंट छे जे कंई एने खराई करवू होय ते बधुं करी शके छे। હવે અમુક તબક્કાની પરીક્ષા બાકી હોય તેવી 516 જગ્યાઓ કે એકાદ પરીક્ષા બાકી હોય, ઇન્ટરવ્યૂ બાકી હોય, બરાબર, આ GPSCની પરીક્ષા હોઈ શકે, ઇન્ટરવ્યૂ બાકી હોય, એવી પરીક્ષાઓ જે છે 516 જગ્યાઓની ભરતી બાકી છે। પરીક્ષાની તારીખ જાહેર નથી થઈ તેવી અથવા તો પરીક્ષા રદ થઈ હોય અને બીજી વાર તારીખ જાહેર થવાની હોય, એટલે કે બિન સચિવાલય ક્લાર્કની, તો આવી કેટલી ભરતીઓ, તો કે 14,571 જગ્યાઓ, સૌથી વધારે જગ્યાઓ પરીક્ષાની તારીખ જાહેર ન થઈ હોય તેવી બાકી છે। એટલે કે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય, ચાર ચાર વર્ષથી તૈયારી કરવી એક બહુ કડક કહી શકાય, અને અત્યારે એક આ સમય એવો છે, મંદી બધી બાજુથી, આર્થિક પ્રોબ્લેમ હોય, પોતાના મા બાપ ગામડાની અંદર ખેતમજૂરી કરતા હોય, મજૂરી કામ કરતા હોય, હીરા ઘસતા હોય, કોઈ પણ કામ કરતા હોય, અને પોતાનો દીકરો કે દીકરી શહેરમાં રહીને તૈયારી કરે, એટલો બધો ખર્ચ આખા વર્ષનો 50-60,000 રૂપિયા મિનિમમ ખર્ચ થતો હોય, તો છતાં નોકરી માટે પરીક્ષાઓ નથી આવતી, એક દુઃખદ વાત કહી શકાય। હવે આપણે આગળ જોઈએ કે ભરતીની જાહેરાત જ બાકી હોય તેવી 16,461 જગ્યાઓ બાકી છે, કે અગાઉ જાહેરાત થઈ ગઈ હોય, ફરી વખત બાકી હોય, કે પછી બહાર પડી ગયું કે ટૂંક સમયમાં જાહેરાત આવશે અને જાહેરાત ન આવી હોય તેવી 16,000 પ્લસની જગ્યાઓ, એટલે કે ટોટલ 38,000 કરતાં પણ વધારે જગ્યાઓની ભરતી થવાની છે, પણ સરકાર કંઈક અટકાવી દીધેલી ભરતી છે, ચારક વર્ષથી આ તમામ ભરતીઓ નથી થઈ। તો આશા રાખીએ કે સરકાર જાગે અને આપણે સરકારને જગાડીએ અને આ તમામ ભરતીઓ થાય। હવે એક બાજુ શિક્ષિત બેરોજગારોની કંઈક માગણીઓ છે, જે તાલુકા જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરીઓમાં આવેદન આપવામાં આવ્યો છે। ભરતીમાં માત્ર નિમણૂક આપવાની બાકી હોય તે આપી દેવામાં આવે, પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યૂ, કોમ્પ્યુટર ટેસ્ટ થઈ ગયા હોય અને પરિણામ જાહેર કરવામાં આવે, અનેક ભરતીની જાહેરાત છતાં પરીક્ષા તારીખ જાહેર નથી થઈ તે તત્કાલ જાહેર કરવામાં આવે છે। ભરતી અટકાવવાના કારણ તરીકે આગળ 1-8-2018નો જે વિવાદિત GR છે તેનું બંધારણીય નિરાકરણ લાવવામાં આવે, અને સરકારી ઢીલ છે એના કારણે 4-5 વર્ષથી અટકી પડેલી જે ભરતીઓ છે તે કેટલાક ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઈ ગઈ હોય તો તેમને છૂટછાટ પણ આપવામાં આવે, આવી માગણીઓ કરવામાં આવી છે, જે યોગ્ય માગણીઓ છે। તો મિત્રો, મૂંઝવણ અત્યારે એ છે કે વર્ષોથી તૈયારી કરવી અને છતાં નોકરીની રાહ જોવી, કંટાળો આવી જાય છે, શિક્ષિત બેરોજગારી વધતી જાય છે, દિવસે ને દિવસે સ્પર્ધાત્મકતા વધતી જાય છે અને ભરતી થતી નથી, એટલે એક દુઃખદ વાત કહી શકાય। આશા રાખીએ સરકાર આપણા માટે કંઈક વિચારે, નહીંતર આપણે કંઈક વિચારી અને સરકારને જગાડીએ। તો મિત્રો, એક સાથે બધાએ ને આપણે સરકારને જગાડવા માટે પણ ક્યારેક કટિબદ્ધ થવું પડશે, પણ આવું ન થાય એ પહેલાં સરકાર તેમની વ્યૂહરચના જાહેર કરે એવી આશા રાખું છું। આ વિડીયો તમારા તમામ ગ્રુપની અંદર તમારા મિત્રો સુધી ઈચ્છા થાય તો શેર કરજો। બસ, નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળશું, ત્યાં સુધી રજા આપશો।
आवजो, बाय बाय।